ગુટલેગરનું નામ છુપાવવા માટે કોન્સ્ટેબલે માંગી 40,000 રૂપિયાની લાંચ અને એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાયો. હળવદ ખાતે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણ જશમતભાઈ ચંદ્રાલા, જે જામનગરના એક શખ્સ પાસેથી તેનું દારૂના કેસમાં નામ નહીં ખોલવા માટે પહેલાં 70,000 રૂપિયાની લાંચ માંગી હતી. જોકે રકમ મોટી હોવાથી આનાકાની થતાં 40,000 રૂપિયાની લાંચ આપવાનું નક્કી કર્યું હતું. આ મામલે જામનગર એસીબીએ લાંચનું છટકું ગોઠવીને લાંચની રકમ જામનગરમાં આપવાનું નક્કી થયા બાદ કોન્સ્ટેબલને રકમ લેવા બોલાવ્યો હતો, જ્યાં કોન્સ્ટેબલ પ્રવીણભાઈ જશમતભાઈ ઉર્ફે ચોટલી હર્ષદભાઈ ચૌહાણ જામનગરમાં આઈટીઆઈ પાસે ચાની કેબિન નજીક લાંચની રકમ લેવા પહોંચ્યો હતો, જ્યાં 40,000 રૂપિયાની લાંચ લેતા તેને ઝડપી પાડવામાં આવ્યો. આ ઘટના બાદ મોરબી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.